ધાનેરાના એમએલએ માવજી દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવ આપવા માટે આ પત્ર લખ્યો. છેલ્લા 3 વર્ષથી પૂરતા ભાવ ન મળતા હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકાર બટાકાના ટેકાના ભાવ જાહેર કરે તેવી રજૂઆત કરાઈ છે. બટાકાના વધુ ઉત્પાદન સામે ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ. અલ્કેશ રાવ સંવાદદાતા ફોનલાઇન પર જોડાયા છે. જી અલ્કેશ, સૌથી વધારે બનાસકાંઠામાં બટાકાની ખેતી અને તેમાં પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને અત્યારે આ બટાકા ક્યાં લઈ જવા તે પ્રકારનો સવાલ છે. શું રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રીને, કોઈ જવાબ આવ્યો કે કેમ? જી, જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સૌથી વધુ બટાકાનું વાવેતર થાય છે અને આ વખતે બટાકાનું મબલક ઉત્પાદન થયું છે, પરંતુ તેની સામે ભાવ છે તે ખૂબ જ ઓછા મળે છે. ખેડૂતોનો જે ખર્ચ છે તે ખર્ચ પણ નીકળતો નથી, જેના કારણે ખેડૂતોની હાલત કપોડી બની છે. જેને લઈને ધારેના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવ આપવા માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે. બટાકાની ખેતી કરતા ખેડૂતો છેલ્લા 3 વર્ષથી પૂરતા ભાવ ન મળતા હોવાના કારણે પરેશાન છે. સરકાર બટાટાના ટેકાના ભાવ જાહેર કરે અથવા બટાટાના વપરાશ કરતા વિશ્વના દેશો સાથે સંકલન કરી નિકાસની સરળ વ્યવસ્થા ઉભી કરે તેવું પત્રમાં ઉલ્લેખ છે. બટાકાની ખેતી કરતા ખેડૂતોની હાલત ખરાબ છે. જો આવા જ દિવસો રહે છે તો ખેડૂતોએ બટાકા છે તે રસ્તા પર ફેંકી દેવાનો વારો આવશે, જેને લઈને માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખેડૂતોની વારે સરકારને આવવાનું જે રજૂઆત છે તે રજૂઆત કરી છે. જી જોઈ, બિલકુલ તમામ જાણકારી બદલ આભાર અલ્કેશ.